कोरोना वायरस ने लाइने लॉकडाउन बाद तंत्र द्वारा छूटछाट अपाता बे महीना थी घरे बेसल वेपारीओए दुकानों तो खोली छे परंतु ग्राहकों नहीं होवाने लीधे बेकार बन्या छे। जो के बीजी बाजू सूरत में सतत कोरोना ना केसो पण वधी रह्या छे जेने लाइने वेपारीओ चिंतित थया छे कारण के दुकानों भाड़ू चालू छे अने आवक नथी जेने लीधे सूरत नी 50% वस्ती पण वतन जती रहता कफोड़ी हालत बनी छे। कोरोना वायरस नु संक्रमण अटकावा सरकार द्वारा लॉकडाउन आपवामां आव्युं हतुं। जो के बे महीना लॉकडाउन ने लईने छूटक बजार कापड़ वेपार करता वेपारी माटे मोटुं नुकसान थई गयुं छे। त्यारे तंत्र द्वारा छूटछाट आपवामां आवी छे त्यारे वेपारी द्वारा दुकानो तो खोली नाखवामां आवी छे पण हालमां कोई ग्राहक आवता नथी कारण के शहेरनी 50% वस्ती कोरोना ने लईने पोताना वतन पलायन થઈ ચૂકી છે। જો કે દુકાન ખુલતા તંત્ર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે તેમાં 50% સ્ટાફ માટે દુકાનો ખુલ્લી છે કારણ કે ભાડાની દુકાન હોવાને લઈને ભાડું ચડી રહ્યું છે। બીજી બાજુ સતત સુરતમાં કોરોનાના દર્દીઓ લોકડાઉનમાં છૂટછાટ આપતા વધી રહ્યા છે તેને લઈને લોકોની ચિંતા વધી રહી છે જેને લઈને લોકો હજી પણ બહાર નીકળી રહ્યા નથી। બીજી બાજુ ગ્રાહક નહીં હોવાને લઈને વેપારી દુકાન ખોલે છે પણ વેપાર થતો નથી જેને લઈને સમય કરતા પહેલા દુકાન બંધ કરી પોતાના ઘરે જતા રહે છે। જો કે આ સમયે લાખો રૂપિયા વેપાર કરનાર વેપારી માત્ર દુકાન ખોલીને બેસી રહ્યા સિવાય કોઈ વિકલ્પ નથી ત્યારે આગામી દિવસોમાં આજ પ્રમાણ રહેશે તો એવું લાગી રહ્યું છે કે જો કે વેપાર નહીં થવાને લઈને નુકસાન વેઠવાનો વારો આવવાનો છે પણ આજ પરિસ્થિતિ રહેશે તો તેમણે પોતાની વેપાર બંધ કરી દેવો પડશે તેવું પણ લાગી રહ્યું છે। ક્યાંક શહેરના લોકો સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ખરીદી કરવા આવતા હતા પણ કોરોનાની બીક છે જેને લઈને કોઈ નથી આવતું। આમ શહેરમાં આવેલ કાપડના વેપારી હાલ રડવાનો વારો આવ્યો છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। તમારું નામ? પ્રદીપ કોટક। કેવી પ્રક્રિયા હાલ તમારા ધંધાની? અમારા ધંધાને અત્યારે થોડું સ્લો છે, બાકી આપણે લોકડાઉન પહેલાં થોડું રેગ્યુલર હતું, માન માન ચાલતું હતું અને પછી પાછું લોકડાઉન પછી પાછું ડાઉન થઈ ગયું। અત્યારે આ બીમારીના કારણે પબ્લિકને એન્ટ્રી નથી પડતી, એન્ટ્રી નથી, ગ્રાહકો બહુ ઓછી, 20% એન્ટ્રી છે દુકાને, ધંધાદારે ડાઉન છે, દુકાનના ભાડાને લઈને બી હેરાન છીએ, થોડું બધું એડજસ્ટ કરીને ચાલીએ છીએ। શું આશા રાખો તમે આવનાર દિવસોમાં? આવનાર દિવસોમાં હવે બધું સરકાર તરફથી જે છૂટછાટ મળે એ પ્રમાણે આગળ ચાલવાનું રહેશે, બીજું શું કરીએ, બોલો, હેરાન છે, ચાલ્યા કરે છે।